બનાસકાંઠા જિલ્લાને શૌચ મુક્ત જિલ્લો જાહેર કરાયો છે, પણ જિલ્લામાં આવેલા અમીરગઢ તાલુકાના જૂનીરો ગામે 1000થી વધુ લોકો વસવાટ કરતા પ્રજાજનો માટે શૌચાલય સુવિધા ઉપલબ્ધ છે. બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લામાં શૌચમુક્ત ગામ આપનું સ્વાગત છે તેના બેનરો લગાવ્યા છે. ગ્રામ્ય વિકાસ એજન્સીના શૌચાલય બનાવવામાં આવ્યા છે જેમાં મોટાભાગે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. બેનર લગાવેલ અમીરગઢ તાલુકાના જૂનીરો ગામ જ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનેલા શૌચાલય ખંડેર હાલતમાં હોવાથી ગ્રામજનો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે. અમીરગઢ તાલુકાના જૂનીરો ગામે લાગેલ બેનર ખુલ્લામાં શૌચમુક્ત ગામ જૂનીરોમાં આપનું હાર્દિક સ્વાગત છે કરતાં તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીની અધૂરી યોજના કાગળ પર પૂર્ણ બનાવવાની પોલ ખુલ્લી પડી ગઈ છે. જૂનીરો ગામમાં તંત્રની અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બનેલ શૌચાલયમાં અધૂરી કામગીરી કરવામાં આવી હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. ગામમાં બનેલા શૌચાલય બનાવવામાં હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવતા શૌચાલય તૂટી પડ્યા છે. ગામમાં શૌચાલયના અભાવે અનેક લોકો ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે. જોકે આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં ગ્રામ્ય વિકાસ એજન્સી મારફતે બનાવાયેલા શૌચાલયની તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનો કૌભાંડ બહાર આવે તેમ છે. સતીશ રાણા સાથે અને ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.